તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 9 ઓક્ટોબર 2020 રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ થ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનો છે. તો શું તમે બધા તૈયાર છો ને? ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો જીએસ મેઇન્સ પેપર 2 સાથે સંબંધિત છે. નાગાલેન્ડની અંદર જે પીસ ટોક, નાગાલેન્ડની અંદર જે નાગા લોકોનું ગ્રુપ છે એની સાથે શાંતિ મંત્રણા કરવાની છે. નાગાલેન્ડના લોકોની માંગણી શું છે? તો નાગાલેન્ડના લોકોના જે નાગા પ્રજાતિના લોકો છે એમની એવી માંગણી થાય છે કે અમારે નાગાલિગમ નામનું અથવા તો ગ્રેટર નાગાલેન્ડ નામનું એક અલગ દેશ બનાવો છે. કે એની અંદર કોણ કોણ આવશે? તો કે આ જે અલગ દેશ છે એની અંદર નાગા પ્રજાતિના જેટલા પણ લોકો છે એ બધા ભેગા થઈ અને અમે નવો દેશ બનાવશું, નાગાલિગમ અથવા તો ધ ગ્રેટર નાગાલેન્ડ. કે જેની અંદર મ્યાનમારના નોર્થ ઇસ્ટના નાગાલેન્ડની અંદરથી જેટલા નાગા લોકો રહે છે એ બધા, નોર્થ ઇસ્ટમાં જેટલા નાગા લોકો રહે છે એ બધા અને મ્યાનમારમાંથી પણ જેટલા પણ નાગા પ્રજાતિના લોકો રહે છે એ બધા ભેગા થઈ અને એમને નવો દેશ બનાવો છે. તો એમને શાંત કરવા માટે એની સાથે આ પીસ પ્રોસેસ કરવામાં આવે છે. ઘણા લાંબા સમયથી આ ચાલો આવતો મુદ્દો છે. તો 15 ઓક્ટોબરે એ નાગા પીસ પ્રોસેસની ચર્ચા કરવામાં આવેલી હતી. નાગાલેન્ડની અંદર નાગા પોલિટિકલ ઇસ્યુ, રાજનૈતિક મુદ્દો પણ છે. ઓલ ટ્રાઇબલ હોહોસ એટલે કે શું? તો કે ટ્રાઇબ બેઝડ એપેક્સ ટ્રેડિશનલ બોડી છે. એટલે કે ત્યાંની જે પ્રજાતિ જે છે એની માટેની સર્વોચ્ચ કોઈ ટ્રેડિશનલ પરંપરાગત બોડી હોય તો છે ઓલ ટ્રાઇબલ હોહોસ. શું નામ છે એનું? ઓલ ટ્રાઇબલ હોહોસ. એ એમનું મુખ્ય કાર્ય કરે છે, યાની રાજનૈતિક બધું વાત કરે છે. નાગાલેન્ડનું થોડું આ મેપ પણ જોઈ લઈએ કે અહીંયા નાગાલેન્ડ છે, અહીંયા મણિપુર છે, બરાબર. આ મેપ કઈ રીતે યાદ રાખો એ પણ મેં તમને કીધેલું છે. તો નાગાલેન્ડનું એવું માનવું થાય છે કે આ મ્યાનમાર છે અને આ આખા એરિયાની અંદરથી જેટલી પણ જગ્યાએ નાગા પ્રજાતિના લોકો રહે છે એ બધા એક જગ્યાએ ભેગા થઈ જાય અને એમને એક નવો દેશ આપી દે એવી એમની માંગ છે. તો કેન્દ્ર સરકારનું એવું માનવાનું થાય છે કે આ એગ્રીમેન્ટ જે છે એ NNPG સાથે કરવામાં આવશે. અને હવે જો નાગાલેન્ડના લોકોને અલગ દેશ બનાવવો છે અને સાથે સાથે નવો એમને નાગા ફ્લેગ પણ જોઈએ છે અને અલગ બંધારણ અને અલગ રાષ્ટ્રધ્વજ પણ જોઈએ છે. આ બધી એમની માંગણી છે. જો કે આના વિશે હવે આપણે વધારે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ કારણ કે ગ્રેટર નાગાલિગમની વાત છે. મેં જેટલું મહત્ત્વનું હતું એ બધું કહી દીધું છે કારણ કે આ ભૂતકાળમાં આપણે ઘણા બધા આવા આર્ટિકલ ચર્ચા કરેલી છે કે જેમાં મેં એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. તમે એ બધા આર્ટિકલ અથવા એ ન્યૂઝ એનાલિસિસ જોઈ શકો છો. બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો ટ્રાઇબલ બોડી જે છે અસમની અંદર, ટ્રાઇબલ બોડી એટલે કે આ આદિજાતિ અથવા આદિવાસી લોકો માટેના ST લોકો માટેની જે બોડી જે છે ટ્રાઇબલ બોડી, કે એણે શું કીધેલું છે એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આસામની અંદર ST લિસ્ટની અંદર અત્યારે કોઈ પણ નવી જાતિ ન નાખવામાં આવે. એને અત્યારે થોડા સમય માટે ST લિસ્ટની ફ્રીઝ કરી દેવામાં આવે, ST લિસ્ટ જે છે એને અટકાવી દેવામાં આવે. એટલે કે અત્યારે તાત્કાલિક થોડા સમય માટે કોઈ એડ કરવામાં ન આવે. ટ્રાઇબલ બોડીઝ માટેનું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે એણે આવી સલાહ આપેલી છે, એડવાઇસ આપેલી છે આસામની સરકારે, બરાબર. આસામની સરકાર માને છે કે નથી માનતી એ તો હવે આગળ જતાં ખબર પડશે. એણે આવી સલાહ શા માટે આપી? તો એણે આવી સલાહ એટલા માટે આપી કે રિઝોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ 6 કમ્યુનિટીઝ, 6 કમ્યુનિટીને, 6 જાતિના લોકોને ધ્યાનમાં રાખીને. આસામની અંદર વાત કરીએ તો આસામની અંદર ST નું સ્ટેટસ કોની પાસે છે? તો પહેલાં તો આસામની અંદર બે પ્રકારની રીતે આ બે કેટેગરીમાં આને વહેંચવામાં આવ્યું છે. એક તો પ્લેન એટલે કે જે સીધી જમીન ઉપર રહેતા હોઈએ અને બીજા માઉન્ટેન અથવા તો હિલ જે પર્વતવાળા વિસ્તારમાં રહેતા હોઈએ, બરાબર. પ્લેન એટલે એવું મેદાનવાળી વિસ્તારમાં, બરાબર. પછી એવું ન સમજી લેતા કે શું જમીન ઉપર રહેતા છે, એ અલગ વસ્તુ છે. પ્લેન એટલે કે મેદાન અને હિલ બે અલગ અલગ મોટી કેટેગરીમાં ST નું સ્ટેટસ આપવામાં આવે, એક તો હિલવાળામાં અને એક તો પ્લેનવાળામાં, બરાબર. તો અત્યારે આ છ જે કમ્યુનિટી છે એ આપણે જોઈએ. એ ટી ટ્રાઇબ તરીકે પણ ઓળખાય છે. ટી ટ્રાઇબ એટલે કે કારણ કે અહીંયા ટી પ્લાન્ટર્સ, ખેતીનું આ ચાનું વાવેતર ને એ બધું કરવામાં આવે છે. તો એની માટે તો એ કઈ કમ્યુનિટી છે એ જોઈએ. તો એક તો છે આ ચૂતિયા, પછી છે કોચ રાજબોગ, પછી મટક, પછી મોરામ, પછી તાઈ અહોમ. આ બધી અલગ અલગ પ્રકારની પ્રજાતિ છે. 100 કરતાં પણ વધારે કમ્યુનિટી આની અંદર આનેથી બિલોંગ કરે છે. આ બધા લોકો પ્લાન્ટેશન વર્કર એટલે કે મજૂરો તરીકેનું કાર્ય કરે છે. તો ગવર્મેન્ટ સરકાર દ્વારા કંઈક એવું ઇનિશિયેટિવ લેવું જોઈએ અને આને રિસોલ્વ સમાધાન કરવાની કોશિશ કરવી જોઈએ. જો મેં તમને કીધું આસામની અંદર ST ની બે કેટેગરી છે, એક તો જો આપેલું છે ST એટલે કે શિડ્યુલ ટ્રાઇબ, જેની અંદર પ્લેન્સ અને હિલ્સ બે પ્રકારની અલગ અલગ છે. 14 પ્લેન્સ એટલે કે મેદાનની અંદર રહેતા હોય એમાં 14 જેટલી પ્રજાતિનું ST માં સમાવેશ થાય છે અને હિલ્સની અંદર 15 જેટલો સમાવેશ થાય છે. એટલે ટોટલ કેટલી થાય? તો ટોટલ 28 ને 29 જે છે એને ST નું સ્ટેટસ મળેલું છે. આસામની અંદર ટ્રાઇબલ સ્ટેટસ વિશે થોડી ડિટેલમાં માહિતી મેળવીએ તો આસામની અંદર યુનિયન ગવર્મેન્ટ સરકાર દ્વારા 29 ફેબ્રુઆરી 2016 રોજ એક કમિટીનું ગઠન કરવામાં આવેલું હતું કે શિડ્યુલ ટ્રાઇબની સ્થિતિ જાણવા માટે.
જેમાં એવું કીધેલું હતું કે 6 જેટલી કમ્યુનિટી જે છે આસામની અંદર એનું એસટીનું સ્ટેટસ જાણવા માટે આ કમિટી બનાવવામાં આવેલી હતી. અને આ જે કમિટી હતી એના હેડ કોણ હતા? સ્પેશિયલ સેક્રેટરી ઇન્ટરનલ સિક્યુરિટીના જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત વર્ક કરે છે, મહેશ કુમાર સિંગલા. અને આ કમિટીને સિંગલા કમિટી તરીકે ઓળખવામાં આવતા હતા, કારણ કે સિંગલા એને હેડ હતા. તો સિંગલા કમિટી એણે આસામની સરકાર સાથે બધી વાતચીત કરેલી હતી અને એ બધી વાતચીત કરેલી હતી. હવે આપણે વાત કરીએ કે વીચ વર્ત કઈ 6 કમ્યુનિટી છે. અત્યારે આ મુદ્દો શા માટે ચર્ચામાં છે? અત્યારે આ મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કે આસામની અંદર 6 જેટલી નવી પ્રજાતિ છે, 6 જેટલી નવી કમ્યુનિટી છે. એ પણ એવું કહે છે કે અમને પણ એસટી સ્ટેટસ આપી દો, એસટીનું સ્ટેટસ અમને પણ આપી દો, અમારે પણ એસટીનું સ્ટેટસ હોય છે. અને એના કારણે તે આસામની અંદર જે ટ્રાઇબલ બોડી જે છે, ટ્રાઇબલ માટે આ સંસ્થા રિસર્ચ કરવા માટેની જે બોડી જે છે, એણે એમ કીધું છે કે થોડા સમય માટે આ જે એસટી કેટેગરી, એટલે કે થોડા સમય માટે એની અંદર કોઈને એડ કરો નહીં, એને ફ્રીઝ કરી દો, એવું સલાહ આપેલી છે. તો કઈ 6 કમ્યુનિટી છે એના વિશે થોડી વાત કરીએ, બરાબર? તો આ જે 6 કમ્યુનિટી જે છે એ અહોમ, પછી આ કોચ રાજબંશી, મોરાન, મતક, ચુતિયા, આદિવાસી, આ અલગ અલગ પ્રકારની છે. આ બધા જે છે ઓલ્સો સો કોલ્ડ ટી ટાઈપ્સ. આને ટી ટાઈપ્સ કહેવામાં આવે છે કારણ કે તે ચાના ઉદ્યોગો સાથે સંકળાયેલી છે. ચાનું પ્લાન્ટેશન, ચાનું વાવેતર કરવાનું કાર્ય કરે છે. કરન્ટલી ઓલ ઓફ ધીસ કમ્યુનિટી સર, અત્યારે આ બધી 6 કમ્યુનિટી જે છે ઓબીસીની અંદર વર્ક કરે છે. ઓબીસી અંતર્ગત આવે છે, અધર બેકવર્ડ ક્લાસીસ, બરાબર? હવે જો આસામનો થોડો, આસામને અરુણાચલ પ્રદેશનો આનો મેપ થોડો જોઈએ તો અહીંયા બોડો લોકો રહે છે, અહીંયા કરબી, અહીંયા આ બધા અલગ અલગ દિમાસા અને સિલેતને આ બધા આસામીસ લોકોના આ બધા ભાષાની ને એ બધાની આધારે વર્ગીકરણ કરવામાં આવેલું છે. હવે આપણે બધાની એક પછી એક વાત કરીએ. પહેલાં તો આ 6 કમ્યુનિટી અત્યારે ઓબીસીમાં આવે છે અને એવું એમની એવી માંગણી છે, એમની એવી ડિમાન્ડ છે કે અમને પણ એસટીનું સ્ટેટસ આપી દો. તમને પ્રશ્ન થાય એસટીનું સ્ટેટસ શા માટે માનતા હશે? ગઈકાલે પણ કીધેલું હતું, અત્યારે ફરીથી કહી દો. જો એસટીમાં આવી જાય તો એમને અલગ પ્રકારનું રિઝર્વેશન મળી જાય, અમુક પ્રકારના સ્પેશિયલ અધિકારો મળી જાય. એજ્યુકેશન, શિક્ષણની અંદર, નોકરીની અંદર, એમ્પ્લોયમેન્ટની અંદર, બધાની અંદર રિઝર્વેશન એટલે કે અનામતનો લાભ મળી જાય. અહોમ લોકો વિશે વાત કરીએ તો અહોમ જે છે એ ટાઈ રેસથી બિલોંગ કરે છે. એમની રેસ, એમની પ્રજાતિ કઈ છે? ટાઈ રેસથી છે, કે જે આસામના રાજા હતા. આસામને 600 વર્ષ સુધી એમને રૂલ કરેલું હતું, ત્યાં રાજ કરેલું હતું, 1228 થી 1826 સુધી. અને એક મહત્વનો મેજર રોલ ભજવેલો હતો કોની અંદર? તો કે આસામની અંદર જેટલી પણ ઇથેનિક કમ્યુનિટી જે છે એ બધાને યુનિટ કરવામાં, બધાને ભેગા કરવામાં મહત્વનો રોલ અહોમ કમ્યુનિટીએ ભજવેલો હતો અને રાજ કરેલું હતું. બ્રહ્મપુત્ર વેલીની અંદર કેટલા જેટલા પણ લોકો આવેલા હતા એ બધાને એક છત્ર નીચે લાવેલા હતા અને આસામીસ આઇડેન્ટિટી, આસામીસ ઓળખ આપી અને બધાને એક સાથે એક જૂટ કરવાનું, યુનાઇટ કરવાનું કાર્ય અહમ લોકોએ કરેલું હતું. આગળ વાત કરીએ મોરાન્સ અથવા મટાક્સ, મોરાન અથવા મટકાસ. આના રૂટ, આના મૂળ ક્યાં જોવા મળે છે? આના મૂળ જે છે એ બર્મા એટલે કે મ્યાનમારની અંદર જોવા મળે છે. મ્યાનમારની અંદર પણ હુકોંગ વેલી આવેલી છે, હુકોંગ વેલી, ત્યાં આના મૂળ જોવા મળે છે. અને એવું માનવામાં આવે છે કે આ મોરાન અથવા મટક જે છે એ મ્યાનમારની હુકોંગ વેલીમાંથી માઇગ્રેટ થઈને સ્થળાંતર કરી અને આસામમાં આવેલા હતા. કોની પહેલાં? અને આ જે આવેલા હતા એ અહોમ લોકોની પણ પહેલાં આવેલા હતા. અહોમ લોકો એના રાજા હતા, એની પણ પહેલાં પણ આવેલા હતા. મોરાન ક્યાંથી આવેલા હતા? હુકુમ વેલી. હુકુમ વેલી ક્યાં છે? બર્માની અંદર, ત્યાંથી માઇગ્રેટ કરેલું હતું. પરંતુ આ બધી વસ્તુ તો ત્યાં હતી, ત્યાં બધી પ્રજાતિના લોકો રહેતા જ હતા. પરંતુ ભારત બ્રિટનનું ગુલામ હતું, બ્રિટિશના અંતર્ગત હતા. તો બ્રિટન દ્વારા એક સમય દરમિયાન શું કરવામાં આવેલું? આસામ જે છે આસામને એનેક્સ કરી દીધું, આસામને પોતાના અંતર્ગત લઈ લીધું. પહેલાં આસામની અંદર અહોમ રાજા જે છે રૂલ કરતા હતા, પરંતુ પછી બ્રિટને પોતાના અંતર્ગત એનું વિલીનીકરણ કરી નાખ્યું. અને વિલીનીકરણ કરી નાખ્યું. બ્રિટનનો મુખ્યત્વે ઉદ્દેશ્ય શું હતો? તો કે ભારતનું એક્સપ્લોઇટેશન કરવાનું, શોષણ કરવાનું, ભારતમાંથી વધુ ને વધુ પ્રોફિટ કમાવાનું, ભારતમાંથી વધારે ને વધારે પૈસા કમાવાનું. એટલે બ્રિટને શું કર્યું? બ્રિટિશ સામ્રાજ્યએ આસામની અંદર અને નોર્થ ઇસ્ટની અંદર બધી જગ્યાએ ટી પ્લાન્ટેશન, ચાના ખેતરને એ બધું બનાવવા માંડ્યું, ચાનું કલ્ટિવેશન, ખેતી કરવાનું શરૂ કરી દીધું. અને આના લોકોને એક્સપ્લોઇટેશન, શોષણને એ બધું કરવાનું શરૂ કરી દીધું. ત્યાં ચાના બગીચાને એ બધું બનાવી દીધું. પછી કોચ રાજબાગીસ વિશે વાત કરીએ તો કોચ રાજબાગીસ જે છે એ એક કિંગડમ હતું જેની અંદર, જેણે આસામની અંદર અમુક દાયકાઓ સુધી રાજ કરેલું હતું અને નોર્થ બેંગોલની અંદર પણ રાજ કરેલું હતું. કુચ બિહાર વિશે વાત કરીએ તો કિંગડમ ઓફ કુચ બિહાર જે છે એણે ભારતને 28 ઓગસ્ટ 1949 રોજ એ ભારતનો હિસ્સો બની ગયું હતું, બરાબર? પછી આ ચુતિયા કમ્યુનિટી વિશે વાત કરીએ તો એ ઓલ્ડેસ્ટ અમોંગ ધ 6 કમ્યુનિટી જે છે એમાં સૌથી ઓલ્ડેસ્ટ એટલે કે જૂનામાં જૂની છે. તિબેટો બર્મન કમ્યુનિટીથી, તિબેટો બર્મન રેસથી બિલોંગ કરે છે અને એમનું પણ પોતાનું કિંગડમ, પોતાનું સામ્રાજ્ય હતું, પોતાનું રાજા હતું. 400 વર્ષ સુધી એમનું સામ્રાજ્ય હતું. આદિવાસી લોકો જે છે એ ટી ટ્રાઇબ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ જાય કે ટી ટ્રાઇબ કઈ કઈ ઓળખવામાં આવે છે? ટી ટ્રાઇબ નીચેનામાં કઈ નથી એવો પ્રશ્ન પૂછે છે. ટી ટાઈપ કયા રાજ્ય સાથે? તો અસમ સાથે બિલોંગ કરે છે. આ બધું ખબર હોય છે. અને ડાયરેક્ટ કદાચ એવો પ્રશ્ન પૂછે છે કે ટી ટાઈપ જે છે એ કઈ કેટેગરીમાં આવે છે? એસસી, એસટી, ઓબીસી? તો આન્સર આવશે ઓબીસી, બરાબર? એસટીની તો માંગણી કરી રહ્યા છે. આ ટી ટાઈપ જે છે એની અંદર બીજા 96 જેટલા સબ ગ્રુપ પણ છે. 6 જેટલી તો મેઇન કેટેગરી છે, એની અંદર બીજા 96 જેટલા નાના નાના ગ્રુપ છે. લાર્જલી મોટે ભાગે એ છોટા નાગપુર, એમનું ઓરિજિનલ ક્યાં છે? છોટા નાગપુર, કે જે ઝારખંડની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં છે. પરંતુ એ છોટા નાગપુરના વિસ્તારમાંથી એમને આસામમાં લાવવામાં આવેલા હતા. કોણ? બ્રિટન, બ્રિટિશ લોકો લાવેલા હતા. કેમ? ટી પ્લાન્ટેશન, ખેતરના આ ચાના બગીચાને એ બધું બનાવવા માટે મિડ 19th સેન્ચુરી,
ઓગણીસમી સદીની મધ્યમાં લાવવામાં આવેલા હતા. આ લોકો જે છે ઓલરેડી પહેલેથી તે એસટી સ્ટેટસમાં હતા, ઓરિજિનલી કેમ ફ્રોમ, જેઓ ત્યારે અહીંયા છોટા નાગપુરમાં આસામની અંદર હતા ત્યારે એમને પહેલાથી એસટી સ્ટેટસની અંદર હતા. તે ટી ગાર્ડન લેબરર્સ, ટી ગાર્ડન ટ્રાઇબ્સ, ટી એક્સ ટી ગાર્ડન લેબરર્સ અને એક્સ ટી ગાર્ડન ટ્રાઇબ્સ, આ બધા એમના અલગ અલગ નામ છે. તો એ તમને ખબર હોય. હવે તમને પ્રશ્ન થાય કે આ લોકો એસટીનું સ્ટેટસ માંગી રહ્યા છે તો શું ભારતના બંધારણની અંદર અથવા બીજે કંઈ એવા નિયમો લખેલા છે કે કયા એવી સર્ક્યુમસ્ટેન્સીસ, કેવી એવી પરિસ્થિતિ સર્જાઈ જાય કે એસટીનું સ્ટેટસ આપી દે, આપી શકાય, એટલે કે કયા કયા નિયમો હોવા જોઈએ, કઈ કઈ એવી ક્વોલિટી હોવી જોઈએ, કઈ કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ, કઈ વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે એસટી કહી શકે, આપણે એને કહી દેવાનું કે આ એસટી, એના નિયમો કયા એ નક્કી કોણ કરે. તો પહેલી વસ્તુ સમજી લો કે બંધારણની અંદર એવી ક્યાંય ચોખ્ખી વ્યાખ્યા લખેલી નથી, ડઝ નોટ પ્રોવાઈડ ડેફિનેશન, એવી ક્યાંય ચોખ્ખી સ્પષ્ટપણે વ્યાખ્યા લખેલી નથી. જો વિધાનવાળા વાક્યમાં કહી દે કે આવી વ્યાખ્યા લખેલી નથી તો સાચી વાત, અને એમ કહી કે લખેલી છે તો ખોટી વાત, બરાબર. કારણ કે એસટી કઈ રીતે આપવાનું એ ક્યાંય ચોક્કસપણે લખેલું નથી. તો તમને પ્રશ્ન થાય કઈ રીતે આપવામાં આવે, આ ટેગ જે છે પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવે, રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે, પરંતુ રાષ્ટ્રપતિ જે છે એ ગવર્નરની સલાહથી આપે છે, અને ગવર્નર જે છે એ અહીંયા જે તે રાજ્યની અંદર જે તે પ્રજાતિ જે તે જાતિ જે છે જનજાતિના લોકો એનું એનાલિસિસ કરી, એનું વિશ્લેષણ કરી, સ્ટડી અભ્યાસ કરી અને પછી રિપોર્ટ બનાવે, એ રિપોર્ટનું એ બધું સ્ટડી કરીને એને એવું લાગે કે એસટીનું સ્ટેટસ આપવું છે તો એ રાષ્ટ્રપતિને રિફર કરે, અને અંતિમ નિર્ણય તો રાષ્ટ્રપતિ જ લે છે. શિડ્યુલ ટાઈપ વિશે વાત કરીએ તો શિડ્યુલ ટાઈપ જે છે એ ભારતની અંદર, હવે જો આર્ટિકલ 366 366 નંબરની કલમ કઈ છે એ તમને ખબર હોય છે. 366 નંબરની કલમની અંદર બધી વસ્તુ આપેલી છે, અલગ અલગ વસ્તુની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપેલી છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે ભારતના બંધારણમાં બધી વ્યાખ્યા ક્યાં આપેલી છે, તો 366 નંબરની કલમમાં બધી અલગ અલગ વસ્તુની વ્યાખ્યા આપેલી છે. તો 366 ક્લોઝ 25ની વાત કરીએ, 366 ક્લોઝ 25, તો એમાં શિડ્યુલ ટાઈપની વ્યાખ્યા આપવામાં આવેલી છે, અને એમાં એવું કીધેલું છે કે શિડ્યુલ ટાઈપ કોને માનવામાં આવે છે, તો કે શિડ્યુલ ટાઈપ એ જાતિઓને એ ટાઈપને માનવામાં આવશે કે જેના વિશે આર્ટિકલ 342માં વાત કરવામાં આવેલી છે. શું શિડ્યુલ ટાઈપ એને માનવામાં આવશે કે જેના વિશે 342માં વાત કરવામાં આવેલી છે, બરાબર. 366માં બધાની વ્યાખ્યા આપેલી છે, તો પ્રશ્ન પૂછાય કે શિડ્યુલ ટાઈપની વ્યાખ્યા ક્યાં છે, તો 342ની અંદર છે, બરાબર. અહીંયા પણ આ ફરીથી તમે એ જ મેપ જોઈ શકો છો. હવે આર્ટિકલ 342 342 નંબરની વાત કરીએ કે 342માં એસટીની વ્યાખ્યા આપેલી, તો કોને એસટી ગણવાના. 342 નંબર એવું કહે છે કે પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ જે છે એ નક્કી કરશે. કઈ રીતે નક્કી કરશે, કન્સલ્ટેશન ચર્ચા કર્યા પછી, કોની સાથે, ગવર્નર રાજ્યપાલ સાથે ચર્ચા કર્યા પછી આ એસટીનું ટેગ આપશે અને એની સાથે નક્કી કરશે, બરાબર. કમ્યુનિટીઝ વિચ સેલ બી ડીમ ટુ કે એસટીનું સ્ટેટસ આપવું જોઈએ કે ન આપવું જોઈએ, ઇન અ પર્ટિક્યુલર સ્ટેટ જે તે રાજ્યની અંદર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર. પાર્લામેન્ટ જે છે એ પણ એની પાસે પણ એવો અધિકાર રહેલો છે કે એ આની અંદર એડ કરી શકે અથવા ડિલીટ કરી શકે એસટીની અંદર, બરાબર. રાષ્ટ્રપતિ જે છે એ જણાવશે કે આવી વસ્તુ કરો, પરંતુ આ કરવું તો પડશે, આખરે આ કરવું તો કોને પડશે, લાસ્ટમાં એ બધું કાર્ય તો પાર્લામેન્ટે જ કરવું પડશે, બરાબર. પાર્લામેન્ટ પાસે તે એ અધિકાર રહેલો છે. ફરીથી એકવાર ક્રોનોલોજી સમજીએ, બરાબર, કે આપ ક્રોનોલોજી સમજની કી કોશિશ કરો કે ગવર્નર જે છે એ બધું સ્ટડી કરી અને રાષ્ટ્રપતિને કહેશે કે આ જાતિને એસટીનો રિપોર્ટ આપો, રાષ્ટ્રપતિ એની માટે મંજૂરી આપશે અને રાષ્ટ્રપતિ પાર્લામેન્ટને સંસદને કહેશે કે આવો કોઈ કાયદો બનાવો અને આને અંદર દાખલ કરવાની કોશિશ કરો અથવા કોઈ પણ રીતે દાખલ કરો, બરાબર. તો તમને પ્રશ્ન થાય કોઈને એસટીનું ટેગ મળેલું હોય તો શું એને એસટીમાંથી બહાર કાઢી શકાય છે, તો હા કાઢી પણ શકાય છે, ડિલીટ પણ કરી શકાય છે, એ પણ પાર્લામેન્ટ પાસે સત્તા રહેલી છે. હવે આપણે યુનિયન મિનિસ્ટ્રીની ટ્રાઇબલ અફેરની વેબસાઇટમાં જોઈએ, યુનિયન ટ્રાઇબલ અફેરની વેબસાઇટમાં જોઈએ તો આપણને શું જોવા મળે છે એ જોઈએ. હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે બંધારણની અંદર તો ક્યાંય એવા નિયમો નથી લખેલા કે કોના આધારે એસટી બનાવવાના, ગવર્નર અને રાષ્ટ્રપતિને એ બધા પોતપોતાની રીતે નક્કી કરે, પરંતુ ટ્રાઇબલ અફેર મિનિસ્ટ્રીની વ્યાખ્યા વેબસાઇટ જોઈએ તો એમાં આપણને થોડીક માહિતી મળે છે. શું માહિતી મળે છે, એમાં અમુક પ્રકારના ક્રાઇટેરિયા આપેલા છે કે જો કોઈ કમ્યુનિટી અથવા જો કોઈ પણ જાતિ આ પ્રકારની નિયમો આ પ્રકારની વસ્તુ ધરાવતી હોય તો એને એસટીનું ટેગ મળી શકે છે. પહેલાં તો ઇન્ડિકેશન ઓફ પ્રિમિટિવ ટ્રેડ્સ એટલે કે એમાં પૂર્વ જાતિ આદિ જાતિના લોકો હોવા જોઈએ, એટલે કે ખૂબ જ જૂના એમાં લક્ષણો હોવા જોઈએ. પ્રિમિટિવનો મતલબ ખૂબ જ જૂના આદિ માનવ સમયને એવા લક્ષણો એમનામાં દેખાતા હોવા જોઈએ. ડિસ્ટિંક્ટિવ કલ્ચર એમની સંસ્કૃતિ ધીમે ધીમે નાશ પામવા ઉપર હોય, ડિસ્ટિંક્ટિવ નાશ પામવા ઉપર હોય અને એમનું કલ્ચર જે છે એ યુનિક હોય, સંસ્કૃતિ અલગ હોય. જિયોગ્રાફિકલ આઇસોલેશન ભૌગોલિક દ્રષ્ટિએ ભૂગોળની દ્રષ્ટિએ એ અન્ય જાતિના લોકોથી દૂર રહેતા હોય, એકદમ દૂર રહેતા હોય, જંગલમાં રહેતા હોય, ફોરેસ્ટ ડ્વેલર જંગલના જંગલવાસી રહેતા હોવા જોઈએ, અન્ય જાતિના લોકોથી દૂર રહેતા હોવા જોઈએ. સાઇનેસ શરમાળ પ્રકારના હોવા જોઈએ, એટલે કે માણસ સાથે ઘુલતા મિલતા ન હોય, મળવામાં એ બધામાં શરમ આવતું હોય, સાઇનેસ શરમાળ પ્રકારની વૃત્તિ ધરાવતા હોય. અન્ય કમ્યુનિટી સાથે મોટા પ્રમાણમાં ભેગા થતા ન હોય, બેકવર્ડનેસ પછાતપણું ધરાવતા હોવા જોઈએ. ટાઇની ક્રાઇટેરિયા ઇઝ નોટ સ્પેલ્ટ આઉટ કોન્સ્ટિટ્યુશન, પરંતુ બંધારણની અંદર આવું કંઈ લખેલું નથી, ટ્રાઇબલ મિનિસ્ટરમાં આ બધી વસ્તુ લખેલી છે, બરાબર. તો આ તમને થોડી ઘણી અંદાજ હોવો જોઈએ. 1931ની અંદર ભારતની અંદર જે સેન્સસ વસ્તી ગણતરી થયેલી હતી તેમાં પણ ત્યારે પણ એસટીની વાત કરવામાં આવી હતી. પછી બેકવર્ડ ક્લાસનું કમિશન 1955માં બનાવવામાં આવ્યું હતું ત્યારે પણ એસટીની વાત કરવામાં આવી હતી. કાલલકર કમિટી બનાવવામાં આવેલી હતી,
કોની કોની માટે? તો કે એડવાઇઝરી, સલાહ આપવા માટે કે ઓબીસીની અંદર એસસી એસટીની અંદર કોને સમાવેશ કરવા. તો કાલેરકર કમિટી એની માટે બનાવવામાં આવેલી હતી. અને કાલેરકર કમિટી તો મુખ્યત્વે કોની ઉપર? રિવિઝન ઓફ એસસી એસટી એસટી લિસ્ટ. લોકો કમિટી પણ એની સાથે સંબંધિત છે, બરાબર. 1965ની અંદર જોઈન્ટ કમિટી ઓફ પાર્લામેન્ટ, પાર્લામેન્ટની જોઈન્ટ કમિટી પણ બનાવવામાં આવેલી હતી. કોની માટે? શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ ઓર્ડર અમેન્ડમેન્ટ બિલ 1967, બરાબર. ચંદા કમિટી પણ એની સાથે સંબંધિત હતી. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે આ બધી કમિટી કોની સાથે સંબંધિત છે? તો શિડ્યુલ ટ્રાઇબ સાથે, એસસી એસટી સાથે, અથવા રિઝર્વેશન સાથે, આ બેકવર્ડ ક્લાસ કમિશન, એ બધા સાથે સંબંધિત છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે આસામની અંદર કઈ કઈ એવી પ્રજાતિ, કઈ કઈ એવી કમ્યુનિટી છે કે જેને એસટીનું ટેગ મળેલું છે, એની થોડી વાત કરીએ. તો મેં તમને કીધું કે એસટીના બે પ્રકારના મુખ્યત્વે છે કે એક તો હિલ અને એક તો પ્લેન, હિલ ડિસ્ટ્રિક્ટમાં અને પ્લેન ડિસ્ટ્રિક્ટમાં. તો હિલ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો કરબી, અંગાલોગ, ધીમા, હસાવ, આ બે છે, બરાબર. પછી અધર ફોર અને બીજા પ્લેનની વાત કરીએ તો એસટી ઇન હિલ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો દિમાસા, કાચરી, ચકામા, કરબી, ગારો, હાજોંગ, હમર, ખાસી, જેન્તિયા, પનર, કુકી, કુકીના પાછા 37 જેટલા સબગ્રુપ છે. પછી લાહેર, મેયન, મિઝો, સેવરલ સબ ટાઈપ, નાગા ટાઈપ, પાવી, સિન્તેંગ અને તિવા, આ બધી અલગ અલગ ઘણી બધી પ્રકારની જાતિ છે, બરાબર. આમાં ખાસ તમારે કઈ યાદ રાખવાની છે? ગારો, ખાસી અને જેન્તિયા, આ તમારે યાદ રાખવાની છે, બરાબર. એસટી કમ્યુનિટી કે જે પ્લેનની અંદર આવે છે, તો પ્લેનની અંદર આવે છે એની વાત કરીએ તો બોડો, રાભા, મિસિંગ, પછી દેવોરી, હોજાઈ, કચુરી ઇન્ક્લુડિંગ સોનોવાલ અને થેનવાલ પણ એની અંદર આવી જાય છે, તિવા, મેચ, દિમાસા, હાજોંગ, સિંગપો, હોજાઈ, ખામતી અને બર્મન, કે જેની અંદર કાચર ડિસ્ટ્રિક્ટ જ આવે છે, બરાબર. હવે જો આ નામ એક રીતે થોડા યાદ રાખવા અઘરા છે, પરંતુ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ કે આનો ઉચ્ચાર કંઈક આવી રીતે થાય છે, અથવા આવા કંઈક નામ આવે છે. થોડો ઘણો મળતા હોય એવા યાદ રાખતા હોવા જોઈએ, બરાબર. કારણ કે પ્રિલિમ્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. આસામની અંદર એસટી લોકો જે છે એ 14% જેટલા છે. બોડોની વાત કરીએ તો બોડો લોકો એના 41% છે. મિસિંગ જે છે એ 17% લોકો છે. કરબી 10% છે. રાભા 8% છે. આટલા લોકો છે, બરાબર. પરંતુ નો બ્રેકઅપ પોપ્યુલેશન ઓફ 6 કમ્યુનિટી કે જે એસટીની ડિમાન્ડ કરી રહેલી 6 કમ્યુનિટી જે છે એ આસામની અંદર કેટલા ટકા છે એનું કોઈ પણ ડિમાન્ડ છે નહીં, એનું કોઈ પણ ક્લાસિફિકેશન, એનો કોઈ ડેટા અવેલેબલ છે નહીં. હવે તમને પ્રશ્ન થાય કે આ 6 કમ્યુનિટી જે છે એ આસામની અંદર આજે અનામત માંગી રહી છે અથવા એસટીનું ટેગ માંગી રહી છે, તો જે અત્યારની એસટી પ્રજાતિ જે છે એનો અપોઝ, એનો વિરોધ શા માટે કરી રહી છે? તો એમનો વિરોધ કરવાનું મુખ્ય કારણ એ છે કે અત્યારે આ જે 6 જાતિ માંગી રહી છે એ એમની કરતાં એજ્યુકેશનલી, શૈક્ષણિક રીતે અને ઇકોનોમિકલી, આર્થિક રીતે એડવાન્સ છે, આર્થિક રીતે ઉચ્ચ છે. હવે જો એમને અનામત મળી જશે, એમને એસટી અંતર્ગત ટેગ મળી જશે, તો અત્યારે જે એસટીનું જેને ટેગ મળેલું છે એમને થોડો ફટકો પડશે. કેમ? કારણ કે જો આ લોકોને, આ લોકો તો ઓલરેડી એજ્યુકેશનલી અને ઇકોનોમિકલી આગળ છે, તો બંધારણ શિક્ષણની અંદર અને નોકરીની અંદર જે અનામત મળે છે તો પછી એ અત્યારની જે એસટી જે છે એમને લાભ નહીં મળે અને આ જે નવી આવશે એ એનો વધારે લાભ લઈ જશે, કારણ કે એ ઓલરેડી એડવાન્સ છે એના માટે. એવું કોણે કીધેલું છે? કમિટી ઓફ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન ઓફ આસામ, એણે કીધેલું છે કે આ 6 કમ્યુનિટી જે છે એજ્યુકેશનલી અને ઇકોનોમિકલી એડવાન્સ છે, ન્યુમેરિકલી સિગ્નિફિકન્ટ, એન્ડ ધેર ઇઝ નો વે, એવો કોઈ પણ રસ્તો નથી કે જેના કારણે અત્યારની એસટી કમ્યુનિટી જે છે એ એની સાથે કમ્પીટ, એમની સાથે એમનો મુકાબલો કરી શકે, એટલે એને ન આપવું જોઈએ એવી પણ વાત કરે છે. સેન્ટર ગ્રાન્ટેડ એસટી સ્ટેટસ ટુ કોચ રાજબંશી કમ્યુનિટી જે છે 6 મહિના માટે, થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા આ કોચ રાજબંશી નામની કમ્યુનિટી જે છે એને 6 મહિના માટે એસટીનું ટેગ આપવામાં આવેલું હતું. તો એના કારણે એવું જાણવા મળેલું કે એસટીનું ટેગ એમને મળ્યું તો કોલેજની અંદર જે એડમિશન થતા હતા તો મોટાભાગના આ જે કોચ રાજબંશી હતા એના તે એડમિશન થતા હતા. 42 MBBS ની સીટ હતી, એમાંથી 33 જણા તો આ કોચ કમ્યુનિટીના હતા. બેચલર ઓફ એન્જિનિયરિંગ એ બધું થતા હતા તો 21માંથી 17 તો આ હતા. મતલબ કે આના કારણે પછી આ બધા લોકોનું એટલું બધું વધારે પ્રભુત્વ થઈ જાય છે તો જેને હકીકતમાં ઓરિજિનલ જરૂરિયાત છે એને મળતું નથી એવું માનવામાં આવે છે. બીજી વાત કરીએ કે સ્ટેન્ડ ઓફ ધ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો આ અનામત આપવી જોઈએ કે ન આપવી જોઈએ એની માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું શું માનવાનું છે? તો આસામ સરકારે ઘણી બધી વાર એવી વાત કરેલી છે કે આ 8-8 કમ્યુનિટી જે છે, સોરી, આ 6-6 કમ્યુનિટી જે છે એને કેન્દ્ર પાસે પ્રસ્તાવ મૂકેલો છે કે આને તમે એસટીનું ટેગ આપી દો. કે આસામની સરકારે એવો પ્રસ્તાવ મૂકેલો છે, પરંતુ કેન્દ્ર સરકારની અંદર રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એણે એ પ્રપોઝલ અસ્વીકાર કરી દીધો છે, એણે એની ના પડી દીધી છે, એટલે હજી સુધી આ એસટીનું ટેગ મળેલું નથી. કેન્દ્ર સરકાર દ્વારા સિંઘલા કમિટી બનાવવામાં આવેલી હતી આસામની રાજ્ય સરકાર સાથે કન્સલ્ટેશન કરીને, યા ચર્ચા વિચારણા કરીને, સિંઘલા કમિટી. કોની માટે? તો કે એસટી કમ્યુનિટી એસટીનું ટેગ આપવું જોઈએ કે ન આપવું જોઈએ એની માટે, એમને એસટીનું ટેગ આપવું જોઈએ કે ન આપવું જોઈએ. પ્રશ્ન પૂછે છે કઈ કમિટી? તો કે સિંઘલા કમિટી, બરાબર. તો આ તમને ખબર હોય છે. જેટલા મહત્વના વસ્તુ હતા એ બધા જોઈ લીધા. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અમેરિકા એવી ઈચ્છા ધરાવે છે કે અફઘાનિસ્તાનની અંદર એમના જે સૈનિકો, એમના જે આર્મીના લોકો જે છે સૈનિકો, એ અહીંયાથી એમની ટ્રૂપ્સ
સૈનિકોનો સમૂહ, એને ત્યાંથી તાત્કાલિક નીકળી જવું છે અને પાછા ઘરે જતું રહેવું છે, રિટર્ન જતું રહેવું છે. અમેરિકા જેટલી જલ્દી બને એટલી અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માગે છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે પીસ ડીલ થઈ ગઈ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. બાકી આના વિશે એટલું બધું ડિટેલમાં ચર્ચા કરવાની નથી, કારણ કે ઘણી બધી વાર ભૂતકાળમાં આર્ટિકલ જોયેલા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેનો અકોર્ડ કાન્ટ બી થ્રોન અવે. તમિલના એક એમપી જે છે, તમિલના એક એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એના દ્વારા એવું કીધેલું છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેનો એકોર્ડ જે કરાર થયેલો હતો, પીસ એકોર્ડ, શાંતિ કરાર, એને દૂર ફેંકી શકાય નહીં, એને દૂર રાખી શકાય નહીં. અત્યારે એની ઉપર આપણે ચાલવું જોઈએ, એને આવી રીતે અટકાવી શકાય નહીં. ભારત અને શ્રીલંકા વચ્ચે આ વર્ચ્યુઅલ સમિટ થયેલી હતી. ભારત અને શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર વચ્ચે આ વર્ચ્યુઅલ સમિટ થયેલી હતી. એમાં વાત કરવામાં આવેલી હતી કે તમિલના લોકો, આ તમિલ લોકો જે છે, તમિલ એસ્પાયરન્ટ્સ, તમિલ એસ્પાયરન્ટ્સ, એના સમસ્યાઓને કઈ રીતે એડ્રેસ કરવી, એનું કઈ રીતે સમાધાન કરવું. શ્રીલંકાની અંદર તમને ખ્યાલ હશે 13મા નંબરનો બંધારણીય સુધારો કરવામાં આવેલો છે, એના કારણે તમિલ લોકોને નુકસાન થયેલું છે અને એના કારણે ત્યાંના અમુક જે લોકલ લોકો જે છે એના અધિકારો, રાઇટ્સ છીનવાઈ જાય છે, તો એની વાત કરવામાં આવેલી છે. આપણી માટે એ બધું મહત્વનું નથી કે 13મો સુધારો શું છે, કારણ કે આપણે આ શ્રીલંકાની પરીક્ષા નથી આપવાની. આપણી માટે મહત્વનું એ છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે પીસ એકોર્ડ, શાંતિ મંત્રણા થઈ હતી એ શું છે. પહેલાં તો એ 29 જુલાઈ 1987 થઈ હતી. એ સમયે ભારતના પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન હતા રાજીવ ગાંધી અને શ્રીલંકાના વડાપ્રધાન હતા જયવર્ધને, બરાબર. તો એ તમને ખબર હોવી જોઈએ. કોલંબોની અંદર આ બંને વસ્તુ થઈ હતી, બરાબર. ત્યારે શ્રીલંકાના વડાપ્રધાન નહીં પરંતુ પ્રેસિડેન્ટ હતા જયવર્ધને, બરાબર. તો આ બંને વચ્ચે થઈ હતી. ક્યારે થઈ હતી આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં હોય છે. કેમ? હવે પહેલાં તો આ સમજીએ કે ભારત અને એની વચ્ચે પીસ ડીલ, શાંતિ મંત્રણા થયેલી હતી. આ શાંતિ મંત્રણા એક પ્રકારનો એફર્ટ હતો, એક પ્રકારનો પ્રયાસ હતો કે જેના કારણે શ્રીલંકાની અંદર જે સિવિલ વોર, ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું એને અટકાવી શકાય. તમને પ્રશ્ન થાય શ્રીલંકાની અંદર આ ગૃહ યુદ્ધ શા માટે ચાલી રહ્યું હતું એની વાત કરી, તો એની માટે પહેલું તમારે થોડુંક ભૂતકાળમાં જવું પડશે. ભૂતકાળમાં જશો તો તમને ખ્યાલ હશે કે ભારત બ્રિટનનું ગુલામ હતું. હકીકતમાં અડધી લપ તો બ્રિટને ચાલુ કરેલી હતી અને એ લપ હજી આપણે સમાધાન કરી ચૂક્યા નથી. તો બ્રિટનનું તમને ખ્યાલ હશે ભારતને એક્સપ્લોઇટેશન, શોષણ કરવાની નીતિ હતી. તો બ્રિટન દ્વારા સાઉથ ઇન્ડિયાની અંદર, દક્ષિણ ભારતની અંદર, હવે જો ભારત પણ બ્રિટનનું ગુલામ હતું, સાથે સાથે શ્રીલંકા પણ બ્રિટનનું ગુલામ હતું, બરાબર. શ્રીલંકા પણ બ્રિટનનું ગુલામ હતું. તો બ્રિટન દ્વારા અથવા બ્રિટિશર્સ દ્વારા ભારતના દક્ષિણ ભારતની અંદર, સાઉથ ઇન્ડિયાની અંદર અમુક પ્રકારના તમિલ વર્કર રહે છે. તમિલ લોકોને એ લોકો લઈ ગયા હતા ક્યાં? શ્રીલંકાની અંદર. કે જ્યારે એ શ્રીલંકાની અંદર લઈ ગયા હતા, કોની માટે? તો કે ચાની ખેતી કરવા માટે, ટી પ્લાન્ટેશન કરવા માટે. તો તમિલ લોકોને ત્યાં લઈ ગયેલા હતા. પછી થોડા સમય પછી, તો 1949 શ્રીલંકા આઝાદ થઈ ગયું, ભારત પણ આઝાદ થઈ ગયું, પરંતુ આ તમિલ લોકો એ તો અહીંયા શ્રીલંકામાં વસી જ ગયા હતા. અને શ્રીલંકામાં વસી ગયા હતા તો એ સમયે આજે તમિલ લોકો જે છે એ એજ્યુકેશનલી અને ઇકોનોમિકલી, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે થોડા સદ્ધર થઈ ગયેલા હતા, થોડા આગળ આવી ગયેલા હતા. શ્રીલંકાની અંદર ઉચ્ચ હોદ્દાઓમાં પહોંચી ગયા હતા. તો પછી આગળ જતાં શું થયું કે શ્રીલંકા, આના કારણે શ્રીલંકાના જે મૂળ નિવાસીઓ, શ્રીલંકાના જે લોકલ લોકો હતા, એમને મજા આવતી નથી. એમને એવું કે આ તમિલ લોકો આવીને અહીંયા બધી શૈક્ષણિક સંસ્થા, નોકરીને, ઉચ્ચ પદને એ બધું લઈ લે, તો એમને કટતું હતું, એમને મજા આવતી નથી. એટલે એના કારણે શ્રીલંકાએ એક નવો કાયદો બનાવી દીધો અને એમાં એમ કીધું કે તમિલ લોકો જે છે એ અમુક પ્રકારના ઉચ્ચ હોદ્દા ઉપર રહી શકશે નહીં અને એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. શું કીધું? કે આવી જગ્યાએ રહી શકશે નહીં. હવે આવું કરવામાં આવે તો પછી શું થાય? તો પછી આગળ જતા તમિલ લોકોએ એનો વિરોધ કર્યો. તમિલ લોકોએ પોતાનું સંગઠન બનાવ્યું અને તમિલ લોકોએ જે સંગઠન બનાવ્યું એ આગળ જતા હિંસક સંગઠન બની ગયું, બરાબર. તો શ્રીલંકાની અંદર એણે હિંસાને બધું કરવાનું ચાલુ કરી દીધું અને એમને એમ કીધું કે અમારે અલગ જ તે રાજ્યની જરૂર છે, તમિલ સ્ટેટની જરૂર છે, અમને અલગ રાજ્ય આપી દો. અને આ બધી વસ્તુ હિંસકને એ બધું બની ગયું અને એના કારણે શ્રીલંકાની અંદર સિવિલ વોર, ગૃહ યુદ્ધ શરૂ થઈ ગયું. અને શ્રીલંકાને પછી એવું પણ લાગ્યું કે ભારત જે છે એ આને આસિસ્ટન્સ, એટલે કે મદદ કરવાનું કાર્ય કરે છે, હથિયારોને એ બધું પૂરું પાડે છે. તો ભારત માટે પણ આ મહત્વની વસ્તુ હતી. અને પછી આના કારણે અમુક લોકો જે છે એ, ગૃહ યુદ્ધ ત્યાં ચાલુ હતું એટલે બધા અડધા લોકો ભાગી અને ભારતમાં આવતા રહેતા હતા. અને ભારતની અંદર પણ, સાઉથ ઇન્ડિયાની અંદર અડધા ભાગીને આવતા રહેતા હોય તો ભારતના રિસોર્સિસ, સંસાધનો ઉપર, ભારત ઉપર પણ બોજ પડવાનો હતો, એટલે ભારતને પણ મજા આવતી નથી. એટલે ભારતે પછી આ શાંતિ મંત્રણા કરવાનું નક્કી કર્યું, બરાબર. તો હવે આખો મુદ્દો શું હતો એ તમે સમજી ગયા છો કે તમિલ લોકોને આ ખેતી કરવા માટે લઈ ગયા હતા, પછી એ સદ્ધર થઈ ગયા અને પછી શ્રીલંકાએ એવું નવું બનાવી દીધું કે હવે આ કંઈક વસ્તુ ખરીદી શકશે નહીં, બરાબર. તો એ આખો મુદ્દો હતો, એ આખું બેકગ્રાઉન્ડ મેં તમને સમજાવી દીધું. ઇટ્સ સિવિલ વોર એન્ડ ઇન્ડિયા એંગલ. ગ્રેટ બ્રિટન અહીંયા એજ આપેલું છે. 1815 થી 1948 વચ્ચે ઘણા બધા લોકોને આ લઈ ગયા હતા. શ્રીલંકાનું ત્યારનું નામ હતું સીલોન, બરાબર. બ્રિટિશ બ્રોટ એપ્રોક્સિમેટલી મિલિયન્સ ઓફ, 10 લાખ જેટલા તમિલને ત્યાં લઈ ગયેલા હતા કામ કરવા માટે. તમિલ, હવે જો શ્રીલંકાની અંદર બે મુખ્ય ગ્રુપ છે, તમિલ અને સિંહાલીસ, સિંહાલીસ આ બે લોકો અહીંયા રહે છે, ઇથેનિક ગ્રુપ. સિલોન સિટીઝનશીપ સીપ એક્ટ, બરાબર. 1948ની અંદર સિલોન સિટીઝનશીપ એક્ટ હતો, એમાં એમને એવું પણ જોગવાઈ કરેલી હતી કે ભારતના તમિલ લોકો જે છે એ આની નાગરિકતા મેળવી શકશે નહીં. 1948માં એમને એવું બનાવી દીધું કે ભારતના તમિલ લોકો નાગરિકતા મેળવી શકશે નહીં. અને આના કારણે 7 લાખ જેટલા તમિલ લોકો જે છે એ ઘર વિહોણા થઈ ગયેલા, એ બધાની સંપત્તિ ને એ બધું ત્યાં હતું. પણ તાત્કાલિક શ્રીલંકાએ આવો નિયમ 1948માં બનાવી દીધો, કાયદો બનાવી દીધો, સિલોન સિટીઝનશીપ એક્ટ. એના કારણે ઘણા બધા લોકો, તમિલ લોકો ઘર વિહોણા બની ગયા, 7 લાખ જેટલા લોકો. એટલે પછી એમને આ આગળ જતા બ્લડી રાયટ્સ,
રાયટ્સ એટલે કે ઘૂસણખોરીને રમખાણને આ બધું કરવાનું ચાલુ કર્યું, પછી હિંસક બનાવોને એ બધું થવાનું ચાલુ થઈ ગયું. પછી આગળ જતા આ જે હિંસક બનાવો કર્યા એમાં મુખ્યત્વે ભાગ કોનો હતો? તો મુખ્યત્વે ભાગ હતો 1976 બનેલી LTTEનો, LTTE લિબરેશન ટાઈગર ઓફ તમિલ એલમ, લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ. આ એટલું જોરદારનું સંગઠન હતું, એટલું ખતરનાક સંગઠન હતું કે ભારતના જે રાજીવ ગાંધીની જે હત્યા થઈ એની પાછળ પણ આમનો જ હાથ છે એવું માનવામાં આવે છે LTTEનો. બરાબર 1983 અંદર એમને સિવિલ વોર સ્ટાર્ટ કરી દીધું, યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. અને જે LTTE હતું એ એક રીતે જોરદાર હતું, કેમ? કારણ કે એ ગમે એ લોકોને રિક્રુટ નહોતા કરી લેતા, એ માત્ર એવા લોકોને તે રિક્રુટ કરતા હતા, એવા લોકોની જ ભરતી કરતા હતા કે જેની અંદર કંઈક કરવાની ક્ષમતા હોય, કે જે ખાધે પીતે સુખી હોય, આ શરીરમાં જોરદાર હોય, અને એને વ્યવસ્થિત ટ્રેનિંગ આપીને જોરદારને યોદ્ધા બનાવવામાં આવતા હતા. આમની પાસે ખુદના પ્લેનને એ બધી વસ્તુમાં, મતલબ કે લેટેસ્ટ ટેકનોલોજીને એ બધું ધરાવતા હતા, એટલે સિવિલ વોરમાં ઘણું બધું ખતરનાક લોકો હતા, એટલે તો ટાઈગર કહેવાતા હતા, તમિલ ટાઈગર. એમને એવું કીધેલું હતું કે ફર્સ્ટ એલામ નામનો ફર્સ્ટ એલામ વાર યુદ્ધ શરૂ કરી દીધું હતું 1983-87 વચ્ચે. એમનો એમ ઉદ્દેશ્ય શું હતો કે એક અલગ જ પ્રકારનું તમિલ રાજ્ય બનાવી દેવું છે શ્રીલંકાની અંદર, અને એનું નામ શું આપવાનું? એનું નામ આપવાનું એલામ, એલામ નામનું નામ આપવાનું. ભારત જે છે એ એમને આર્મ, હથિયારો અને ટ્રેનિંગને એ બધું આપતું હતું, તમિલ ગોરિલાને એ બધું આપવામાં આવતું હતું. કેમ્પ્સ ઇન સધર્ન ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર, ભારતની અંદરથી આ હથિયારોને એ બધું એમને મળતું હતું. અને આના કારણે ભારત અને શ્રીલંકાના જે રિશ્તો જે છે, સંબંધો જે છે, રિલેશન એ ડિટિરિયોર એકદમ ખરાબ થઈ ગયા હતા. અને આના કારણે ભારતે પછી શ્રીલંકા સાથે પીસ મંત્રણા, પીસ ડીલ કરેલી હતી, અને આના કારણે એ જે સિવિલ વોર જે છે, ગૃહયુદ્ધ, એનો અંત આવી ગયેલો હતો. પછી શ્રીલંકાએ 13મા નંબરનો બંધારણીય સુધારો કરેલો હતો, જેના અંતર્ગત પછી પ્રોવિન્સિયલ કાઉન્સિલ એક્ટ 1987નો લાવવામાં આવેલો હતો. પછી કોલંબો, એના અંતર્ગત આ પીસ ડીલ અંતર્ગત કોલંબો એટલે કે શ્રીલંકા રાજી થઈ ગયેલું હતું, એગ્રી એટલે કે સહમત થઈ ગયેલું હતું કે ડિવોલ્યુશન ઓફ પાવર કરવામાં આવશે. પ્રોવિન્સ પાવર જે છે એ થોડો પ્રોવિન્સ એટલે કે રાજ્યની અંદર પણ આપવામાં આવે છે, એટલે કે થોડોક પાવર જે છે એ વહેંચવામાં આવશે, પાવર શેરિંગ કરવામાં આવશે, પાવરનું ધીમે ધીમે વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. અને શ્રીલંકાની ટ્રૂપ જે સૈનિકો જે છે એ ધીમે ધીમે હટાવી લેવામાં આવશે બેરેકની અંદરથી, નોર્થ તમિલમાંથી, બધી જગ્યાએથી, એટલે કે ધીમે ધીમે આ બધું આપણે હિંસામાંથી બહાર નીકળશું, સરેન્ડર કરી દેવામાં આવશે, જે રિબિલ લોકો જે છે એને સરેન્ડર કરશે એ ખબર હોય. ભારત અને શ્રીલંકાની વચ્ચે એક સ્ટ્રેટ આવેલી છે, એકદમ નેરો સ્ટ્રેટ આવેલી છે, એકદમ સાંકડી વોટર પટ્ટી આવેલી છે, પાણીની પટ્ટી આવેલી છે, એનું નામ આપેલું છે પાર્ક સ્ટ્રેટ. રસ્તા પૂછે છે ભારત અને શ્રીલંકાને અલગ કોણ કરે છે? તો એ કાર્ય કરે છે પાર્ક સ્ટ્રેટ, તો એ તમને ખબર હોવી જોઈએ. હવે અહીં તમને 1987ની અંદર પીસ કીપિંગ મિશન પણ, શાંતિ મંત્રણા માટેનું મિશન પણ ચાલુ હતું, કે ભારતને ચિંતા હતી કોની? તો કે સેપરેટિઝમ ઓફ ઇટ્સ ઓન તમિલ રિજિયન. કારણ કે ભારતને એક રીતે એ પણ ચિંતા હતી કે જો આ લોકો તમિલ નામનો નવું રાજ્ય અહીંયા બનાવી દેશે તો ભારતના તમિલનાડુનો પણ અમુક રાજ્ય નો લઈ લે અને પછી આગળ જતા એક નવો દેશનો બનાવી દે. અને એમને એક ભારતની એ ચિંતા હતી, અને બીજી ચિંતા એ હતી કે આ બધા લોકો ફ્લડ, ભારતની અંદર એ સમયે તમિલનાડુની અંદર પૂર આવેલું હતું અને રેફ્યુજી લોકો, શ્રીલંકામાંથી ઘણા બધા રેફ્યુજી લોકો પણ આવેલા હતા, તો એ બધાને સામનો કઈ રીતે કરવો, એ બધાના કઈ રીતે સાચવાય એ પણ એક મુશ્કેલી હતી. એટલે પીસ કીપર્સ મિશન જે છે એ શરૂ કરવામાં આવેલું હતું, અને ડિસાર્મ મિલિટરીઝ ઓન બોથ સાઇડ, બંને તરફથી હથિયારો નાખવાની એ બધી વાત કરવામાં આવી હતી, અને શાંતિ મંત્રણા અને એ બધું કરવામાં આવ્યું હતું. 1990ની અંદર શ્રીલંકાએ જે છે ભારતને પીસ કીપરને એ બધું બોલાવી લેવામાં આવેલું હતું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી સાથે સંબંધિત છે. એવું કહેવામાં આવે છે કે ક્વાર્ટર ટુની અંદર ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ, નવા ઇન્વેસ્ટમેન્ટની અંદર, નવા રોકાણની અંદર, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટની અંદર વધારો થયેલો છે, 107% વધારો જોવા મળેલો છે. એક રીતે સારી વસ્તુ છે, એક સારી ન્યૂઝ છે. 2219 નવા પ્રોજેક્ટ જે છે એમાં 2.19 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જોવા મળેલું છે. પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ રોકાણમાં વધારો જોવા મળેલો છે, એટલે કે ઇકોનોમિક એક્ટિવિટી ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. ગયા વર્ષે ગયા ક્વાર્ટરની અંદર 87% હતું, જે વધી અને 107% ઇન્વેસ્ટમેન્ટ જોવા મળેલું છે. બરાબર, પ્રોજેક્ટ ટુડેઝનો એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે અમુક આજે રાજ્યની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ આવેલું છે એમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ છત્તીસગઢને મળેલું છે, બીજા નંબરે તમિલનાડુને મળેલું છે. મતલબ કે ઇકોનોમિક એક્ટિવિટી શરૂ થઈ રહી છે, ધીમે ધીમે આપણે આગળ વધી રહીએ છીએ. પરંતુ તેમ છતાં પણ આ કોશિયસ એટલે કે ચિંતાનો વિષય છે, અને એક રીતે આપણે ઓપ્ટિમિઝમ, આશાવાદી તરીકે, આશાવાદ તો રહેવું જોઈએ, આશા તો રાખવી જોઈએ, પરંતુ કોશિયસ ચિંતા પણ રાખવી જોઈએ. આપણે પોલિસીને એ બધાનું પણ ધ્યાન રાખવું જોઈએ. પહેલા નંબરે છત્તીસગઢ, ગુજરાત જે છે એ ચોથા નંબરે છે ઇન્વેસ્ટમેન્ટ, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ મેળવવાની અંદર, એ ખબર હોવી જોઈએ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 229 નવા પ્રોજેક્ટ અને 15,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવેલું છે ફ્રેશ પ્રોજેક્ટની અંદર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો હાઈકોર્ટ દ્વારા રાજસ્થાનની સરકારને પૂછવામાં આવેલું છે કે વધારાનું જે એડિશનલ ફૂડ આપવાનું છે, અત્યારે ઘણા બધા લોકો બેરોજગાર એ બધા થઈ ગયેલા છે, તો ઘણા બધા ગરીબ લોકો જે છે, ગરીબ લોકો એને સરકાર દ્વારા ફૂડ આપવામાં આવતું હોય છે NFSA અંતર્ગત. NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત, સસ્તા ભાવે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત મફતમાં અથવા સસ્તા ભાવે અનાજને એ બધું આપવામાં આવતું હોય છે. તો જે વધારાનું અનાજ આપવાનું છે એને માટે હાઈકોર્ટે રાજસ્થાનની સરકારને સવાલ પૂછેલો છે.
શું સવાલ પૂછેલો છે અને શું કરેલું છે ને એ આપણી માટે મહત્વનું નથી. આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ જે ફૂડ આપવામાં આવે છે એ કોને આપવામાં આવે છે, તો કે NFSA અંતર્ગત આપવા છે કોવિડની મહામારી સામે લડવા માટે. તો NFSA એક્ટ વિશે થોડી વાત કરીએ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 બનાવવામાં આવેલો હતો અને આનો ઓબ્જેક્ટિવ મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, તો કે ફૂડ ખોરાક પૂરો પાડવાનો, ખોરાક પૂરો પાડવાનો અને ન્યુટ્રિશનલ એટલે કે ખોરાક તો આપવાનો તે સાથે સાથે પોષણયુક્ત ખોરાક આપવાનો દરેકે દરેક વ્યક્તિને, અને એફોર્ડેબલ પ્રાઇસ એટલે કે સસ્તા અનાજની દુકાને સસ્તા એફોર્ડેબલ પરવડી શકે એવી એવી ઈચ્છાથી આ ખોરાક આપવાનો. આનું કવરેજ જોઈએ તો આ NFSA અંતર્ગત ગામડાની અંદર 75% લોકોને ખોરાક મળે છે અને શહેરની અંદર 50% લોકોને મળે છે. જો વિધાનવાડા વાક્યમાં પૂછે કે NFSA જે છે એ માત્ર ગામડાની અંદર જ ખોરાક પૂરું પાડે છે તો ખોટી વાત છે, કારણ કે ગામડાની અંદર તો 75% પૂરું પાડે છે અને શહેરમાં પણ 50% પૂરું પાડે છે. આની અંદર ખોરાક કઈ રીતે આપવામાં આવે, તો કે TPDS ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એના અંતર્ગત પહેલાં ટાર્ગેટ કરવામાં આવે કે કયા લોકો બેનિફિશિયરી, કયા લોકો લાભાર્થી છે એ નોંધવામાં આવે અને પછી એમને આ બધું પહોંચાડો. આની એલિજિબિલિટી યોગ્યતા કઈ રીતે નક્કી થાય, તો પ્રાયોરિટી હાઉસહોલ્ડ ઘર હોય એને પ્રાયોરિટી આપવામાં આવે. ગાઈડલાઇન રાજ્ય જે છે એ દર વખતે અલગ અલગ પ્રકારની ગાઈડલાઇન નક્કી કરે અને એના આધારે હાઉસહોલ્ડ ઘરને નક્કી કરવામાં આવે. અને બીજું આની અંદર એ યાદ રાખવાનું છે કે NFSA અંતર્ગત જે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત આવતા હોય, અંત્યોદય અન્ન યોજના અંતર્ગત જેટલા આવતા હોય એ બધા લોકોને તો નાફસા અંતર્ગત મળે જ તે, એની સિવાય બીજા લોકોને પણ મળે અને એ નિયમો જે છે એ રાજ્ય સરકાર નક્કી કરે. પ્રશ્ન પૂછે છે કે NFSA નાફસા અંતર્ગત એક તો આવી જાય છે, એ કયા, તો એ અંત્યોદય અન્ન યોજનાવાળા આવી જાય છે. અંત્યોદય અન્ન યોજનામાં કોણ આવે, તો અંત્યોદય અન્ન યોજનાની અંદર આવે પુઅરેસ્ટ ઓફ પુઅર એટલે કે ગરીબ લોકોમાં પણ જે સૌથી વધુ ગરીબ છે, પુઅરેસ્ટ ઓફ પુઅર એટલે કે ગરીબ લોકોની અંદર પણ જે સૌથી વધુ ગરીબ છે. ફોર એક્ઝામ્પલ માની લો કે આ ગરીબ લોકોનું સર્કલ છે, તો એની અંદર પણ જે સૌથી વધુ ગરીબ જે છે એ અંત્યોદય અન્ન યોજના અંતર્ગત આવે છે. પ્રોવિઝન શું છે આની અંતર્ગત, શું મળે નાફસા અંતર્ગત, તો 5 કિલોનું અનાજ મળે, 5 કિલોનું ફૂડ ગ્રેઇન મળે, 3, 2 અથવા 1 રૂપિયા પ્રતિ કિલો, 3 રૂપિયા કિલો ચોખા મળે, 2 રૂપિયા કિલો ઘઉં મળે અને કોર્સ ગ્રેઇન જે છે એ 1 રૂપિયો કિલો મળે. અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પણ આ બધી જ વસ્તુ મળે છે. અંત્યોદય અન્ન યોજના અંતર્ગત 35 કિલો અનાજ તો મળે છે એક હાઉસહોલ્ડ એક ઘર પ્રત્યે, એની સિવાય આ વધારાનું 5 કિલો પણ મળે છે. મીલ બપોરનું ખાવાનું ને એ બધું મળે, મેટર્નિટી બેનિફિટ ને એ બધી વસ્તુ મળે. મેટર્નિટી બેનિફિટ પ્રેગ્નન્ટ વુમન હોય જો એ હોસ્પિટલની અંદર ડિલિવરી કરાવે તો 6,000 રૂપિયા પણ મળે. લેક્ટિંગ એટલે લેક્ટિંગ મધર એટલે કે બાળકને દૂધ પીવડાવતી માતા હોય પ્રેગ્નન્સી દરમિયાન, તો એને 6 મહિનાની માટે આફ્ટર ચાઇલ્ડ બર્થ આ બધી 6,000 રૂપિયા ને બીજી પણ ઘણી બધી સુવિધાને એ બધું મળે. પછી જે બાળકો હોય 14 વર્ષ સુધીના બાળકોને મીલ એટલે કે ભોજન ખાવાનું ને એ બધી વસ્તુ પણ મળે છે. પછી આના અંતર્ગત હતી નાફસા અંતર્ગત હતી સેટિંગ ઓફ ગ્રીવન્સ રિડ્રેસલ એટલે કે કોઈ સમસ્યા હોય, ગ્રીવન્સ એટલે કે કોઈ સમસ્યા હોય તો એના સમાધાન માટે રિડ્રેસલ કરવા માટે પણ સેટિંગ ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલે, રાજ્ય લેવલે અને જિલ્લા લેવલે અમુક પ્રકારની સંસ્થા સ્થાપવામાં આવેલી છે કે જ્યાં લોકોની સમસ્યાનું સમાધાન કરવામાં આવે, સેન્ટર સ્થાપવામાં આવેલા છે કે ગ્રીવન્સ રિડ્રેસલ. અંત્યોદય અન્ન યોજના વિશે થોડી વાત કરીએ તો આ ડિસેમ્બર 2000 લોન્ચ કરવામાં આવેલી હતી, જેના અંતર્ગત આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કોને, તો કે પુઅરેસ્ટ ઓફ પુઅર ફેમિલીને એટલે કે અત્યંત ગરીબ લોકોને અને પોવર્ટી ગરીબી રેખા નીચે લોકો હોય એ બધાને નક્કી કરવામાં આવે TPDS ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ અંતર્ગત. અને ફૂડ ગ્રેઇનને એ બધું આપવામાં આવે છે હાઈલી સબસિડી, ઘણી બધી ઉચ્ચ સબસિડી આપવામાં આવે છે. આની અંદર મુખ્યત્વે તો કોણ આવે, તો કે લેન્ડલેસ એગ્રીકલ્ચર લેબર, જમીન વગરના ખેડૂતો હોય એને એ અંતર્ગત રાખવાનું. રૂરલ આર્ટિઝન્સ ક્રાફ્ટમેન પર્સન અર્નિંગ ધેર લાઇવલીહુડ ઓન અ ડેલી બેસિસ, જે રોજે રોજનું લાઈન ટકનું લાઈન ટકનું ખાતર એ બધાને કરવામાં આવે, આ એ અંતર્ગત આવે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત. હાઉસહોલ્ડ હેડેડ બાય વિડો, જો કોઈ ઘરની મુખ્ય વ્યક્તિ જે છે એ વિડો હોય એટલે કે વિધવા હોય તો એ અંત્યોદય યોજના અંતર્ગત આવે છે. પછી સિનિયર સિટીઝન એ બધા એની અંતર્ગત આવે છે. ઓલ પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ, પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ જે છે એ બધા પણ અંત્યોદય યોજના અંતર્ગત આવે છે. બીજો ઇકોનોમીનો આર્ટિકલ જોઈએ તો વર્લ્ડ બેંક દ્વારા એવું કહેવામાં આવેલું છે કે GDP કોન્ટ્રાક્ટ થશે, 9% જેટલી ફરીથી GDP જે છે એ કોન્ટ્રાક્ટ એટલે કે માઇનસમાં જતી જોવા મળશે. સાઉથ એશિયાની અંદર ઇકોનોમિક ફોકસનો રિપોર્ટ આપવામાં આવ્યો છે, એમાં એવી વાત કરેલી છે કે ભારતની અંદર સૌથી વધુ 23% જેટલી GDP માઇનસ થયેલી છે, જે સારી વસ્તુ છે નહીં. બીજી વાત કરીએ તો વડાપ્રધાન દ્વારા કીધેલું છે કે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો, ઉત્પાદન ક્ષેત્રનો, પ્રોડક્શનનો સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ, ફૂલ સ્ટીમ લેવલે આપણે ઉપયોગ કરવો જોઈએ. કેનેડાને એક સંસ્થા સાથે, વડાપ્રધાન સાથે વાત થતી હતી તો એમાં આ વાત થયેલી હતી અને કેનેડા સાથે મળી અને આપણે એજ્યુકેશન અને એગ્રીકલ્ચર અંતર્ગત વધારે ઇન્વેસ્ટમેન્ટને, ટેકનોલોજીને એ બધું લાવવાની કોશિશ કરીશું. હવે આપણે મહત્વનો પોઈન્ટ આપણી માટે એ છે કે ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો શું હાલ છે. તો ભારતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ અલગ અલગ ફેઝ, અલગ અલગ તબક્કામાંથી પસાર થયેલો છે. આપણે 1947 આઝાદ થયા, તો જ્યારે આપણે આઝાદ થયા તો 1947 તો ત્યારે સરકારે એવી પોલિસી બનાવેલી હતી શરૂઆતમાં કે જેના કારણે ઇન્ડસ્ટ્રી, નવા નવા ઉદ્યોગો સ્થપાય એવી પોલિસી બનાવવામાં આવેલી હતી. આપણી જે 5-year પ્લાન પંચવર્ષીય યોજના હતા એમાં પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવેલું હતું. પરંતુ પછી આગળ જતાં
લાયસન્સ રાજ આવી ગયેલું હતું, એટલે કે અમુક વસ્તુ, કોઈ પણ વસ્તુ ચાલુ કરવા માટે લાયસન્સ હોવું જરૂરી હોય, તો લાયસન્સ રાજને એ બધું આવી ગયું. એના કારણે ઘણું બધું કરપ્શન એ બધું થતું હતું. પરંતુ પછી 1990 1990માં આપણે એલપીજી લિબરલાઇઝેશન પોલિસી અપનાવી લીધી, અને ત્યાર પછી તો આપણે માર્કેટ જે છે ઓપન કરી નાખ્યું, લાઇસન્સ રાજને એ બધું કેન્સલ કરી નાખ્યું. જેને જે કંપની ખોલવી હોય એ બધી ખોલી શકે, વિદેશમાંથી પણ ગમે વસ્તુ લાવી શકે. અને અત્યારે આપણે કરંટ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ, અત્યારે આપણે સ્પર્ધાવાળા યુગમાં જીવી રહ્યા છીએ. તો આ મેન્યુફેક્ચરિંગના અલગ અલગ ફેઝ, અલગ અલગ ચરણ હતા, કે શરૂઆતમાં શું, ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, લાઇસન્સ રાજ, લિબરેશન અને અત્યારની કોમ્પિટિટિવનેસ. તો આ ફેઝ તમારે યાદ રાખવાના છે. 2017ની વાત કરીએ તો 2017ની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ભારતની જીડીપીમાં માત્ર 16% જેટલો જ ભાગ હતો, 16% જેટલો જ ભાગ હતો. જ્યારે બીજી તરફ વાત કરીએ તો સાઉથ ઇસ્ટ એશિયાની અંદર ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોનો શેર જે છે એ 30-40% હોય છે, અને મેન્યુફેક્ચરિંગનો શેર જે છે એ 20-30% હોય છે, જ્યારે ભારતનો માત્ર 16% જતો. તો ભારતે મતલબ કે ઇમ્પ્રૂવ કરવાની, મતલબ કે ભારતે આ મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, એમાં સુધારો લાવવાની જરૂર છે. જીડીપીની અંદર ભારતે વાત કરીએ તો 2004-2012 વચ્ચે થોડો એમ્પ્લોયમેન્ટ, રોજગારી વધારે મળતી હતી. કોની અંદર? તો કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર. તેમ છતાં પણ આપણે વધારે એટલું કંઈ મહત્ત્વનું કરી શક્યા નથી. આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર જો આગળ વધવું હોય તો શું કરવું જોઈએ? લેબર ઇન્ટેન્સિવ, એટલે કે એવી એવા ક્ષેત્રો કે જ્યાં મજૂરોની વધારે જરૂર છે, એનો વિકાસ કરવો જોઈએ. જેમ કે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર, ટોબેકો સેક્ટર, ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ, એપિરિયલ એટલે કે કાપડ ઉદ્યોગ, લેધર ઉદ્યોગ, વુડ એન્ડ ફર્નિચર, આ બધાનો વધારે વિકાસ કરવો જોઈએ. સરકારે એવી પોલિસી બનાવવી જોઈએ કે જેના કારણે આ બધાનો વિકાસ થાય, કારણ કે અહીંયા મજૂરની વધારે જરૂર હોય છે. ભારતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રમોટ કરવામાં કેવા કેવા પ્રકારનું પોટેન્શિયલ રહેલું છે એની વાત કરીએ તો ભારતની અંદર પહેલાં તો ડી છે. કેટલી ડી છે? ડેમોક્રેસી એટલે કે લોકશાહી છે, ડેમોગ્રાફી એટલે કે ઘણા બધા યંગ લોકો છે, અને ડિમાન્ડ ભારતની અંદર સૌથી વધુ વસ્તી છે, એના કારણે ડિમાન્ડ પણ ઘણી બધી વધારે છે. તો આપણે ગમે એ વસ્તુ બનાવી, ગમે એ બનાવી નાખવી, મેન્યુફેક્ચરિંગ ગમે એ કરી નાખવી, તો તાત્કાલિક વેચાઈ જ જવાનું છે. આપણે બહાર બીજે કે વિદેશમાં માર્કેટ પણ ગોતવા જવાની જરૂર નથી, આપણને બધું અહીંયા જ મળી જાય. 65% આપણી જે પોપ્યુલેશન જનતા જે છે એ 35 વર્ષની આજુબાજુની છે, તો એ પણ આપણી માટે એક રીતે ફાયદો છે. સ્ટડીઝ અભ્યાસ પરથી એવું જાણવા મળેલું છે કે જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર કોઈ પણ એક જોબ ક્રિએટ થાય, મેન્યુફેક્ચરમાં ખાલી એક જોબ ક્રિએટ થાય, તો એના કારણે એની મલ્ટીપ્લાયર ઇફેક્ટથી સર્વિસ સેક્ટરની અંદર ઓટોમેટિક 2-3 પ્રકારની જોબ ક્રિએટ થઈ જશે. કારણ કે મેન્યુફેક્ચરિંગ જે છે એની અંદર મલ્ટીપ્લાયર ઇફેક્ટ રહેલી છે, મતલબ કે આપણે પહેલાં મેન્યુફેક્ચરિંગની અંદર જોબ ક્રિએટ કરવી જોઈએ. બીજી વાત કરીએ તો ભારતની અંદર હાઈ ડોમેસ્ટિક ડિમાન્ડ, ગમે એ વસ્તુ બનાવી તો ભારતની અંદર જ વેચાઈએ. મિડલ ક્લાસનું પ્રમાણ ભારતની અંદર વધતું જાય છે, યંગ પોપ્યુલેશન વધતી જાય છે, હાઈ રિટર્ન, વધારે પ્રકારના પૈસા મળતા જાય છે, અને મતલબ કે આ બધી વસ્તુને જોતાં મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર ખૂબ જ એટ્રેક્ટિવ છે. મેન પાવર જે કોસ્ટ, મજૂરો માટેનો જે વેતન જે છે એ પણ ભારતની અંદર સસ્તું છે. તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ અને મેન્યુફેક્ચરિંગનો હબ બની શકીએ છીએ. બીજા દેશની સરખામણીમાં આપણે વેતનને એ બધું પણ ઓછું છે, વધારે મજૂર હોવાથી, તો એ મહત્ત્વની વસ્તુ છે. તમને પ્રશ્ન થાય તો સરકારે આની માટે કઈ કઈ પહેલ કરેલી છે, તો આપણે એક તો મેક ઇન ઇન્ડિયા લોન્ચ કરેલું હતું. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એવો ઉદ્દેશ્ય હતો કે આપણે મેન્યુફેક્ચરિંગની અંદર ગ્લોબલ હબ બનીશું, અને ત્યારે એવો ટાર્ગેટ રાખેલો હતો કે 2022 સુધીમાં જીડીપીની અંદર 25% જે છે, જીડીપીની અંદર 25% એ મેન્યુફેક્ચરિંગમાંથી લાવશું. અત્યારે 16% છે, એ વધારીને 25% લઈ આવશું મેન્યુફેક્ચરિંગમાંથી, અને 100 મિલિયન જેટલી નવી જોબ જનરેટ કરીશું 2022 સુધીમાં. પછી આપણે બીજી પહેલ કરેલી હતી સ્કિલ ઇન્ડિયા, જેના અંતર્ગત આપણે એવું કીધેલું હતું કે આપણે નવી જોબ જનરેટ કરીશું, નવી જોબ ક્રિએટ કરીશું. આંતરપ્રિન્યોરશિપ એટલે કે આત્મનિર્ભર બનીશું. આત્મનિર્ભર એટલે કે સ્વનિર્ભર ને સેલ્ફ એમ્પ્લોયમેન્ટને એ બધી વસ્તુ બનીશું. શ્રમ સુવિધા નામની એક વેબસાઇટ બનાવવામાં આવેલી હતી, વેબ પોર્ટલ, જેના અંતર્ગત એક પ્રકારનું સિંગલ પ્લેટફોર્મ હતું, જ્યાં આત્મનિર્ભર બનવા માટે લેબર લો કોમ્પ્લિકેશન આ બધા વિશે વાત કરવામાં આવેલી હોય. લેબર રિફોર્મ, આપણે મજૂર સંબંધિત પણ ઘણા બધા સુધારા કરેલા હતા કે જેમાં એવું રેન્ડમ ઇન્સ્પેક્શન કોઈ પણ જગ્યાએ ગમે એ જગ્યાએ લેબર ને બધું ચેક કરવાનું ને એ બધું કરી શકે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે જેના કારણે ગફલા ને એવું બધું ન થાય, કરપ્શન ને એ બધું ન થાય. પછી એપ્રિન્સિએટ એન્ડ પ્રોત્સાહન યોજના, આ બધું આપણે રજૂ કરેલું છે. ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ પોલિસી આપણે રજૂ કરેલી છે, જેના અંતર્ગત આપણે એવું કીધેલું છે કે અમુક ડિફેન્સ ટેકનોલોજી ભારતની અંદર જ બનાવવાની, નો નેગેટિવ લિસ્ટ બનાવેલું છે. ભારતની ડિફેન્સ સંરક્ષણની વસ્તુને પ્રમોશન કરેલું છે, ઇન્ડિજિનિયસ કરેલું છે. એનએમપી નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી બનાવેલી છે. ટેકનોલોજી TADF એટલે કે ટેકનોલોજી એક્વાઇઝેશન અને ડેવલપમેન્ટ ફંડ બનાવેલું છે. ક્લીન ગ્રીન એનર્જી બનાવવાની આપણે વાત કરવા માંગીએ છીએ, તો આ બધી પહેલ સરકારે કરેલી છે. MSMEને પ્રોત્સાહન આપેલું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત નાના બિઝનેસમેનને લોન આપવાની વાત કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત કોઈ પણ વ્યક્તિએ સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય અને અન્ય લોકોને રોજગારી આપવા માટે આપવી હોય તો એને ઓબ્જેક્ટિવથી આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કરેલું છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે આ શરૂ કરેલું છે. પછી સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા શું છે એ યાદ રાખજો. સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાથે કમ્પેર ન કરતા, કન્ફ્યુઝ ન કરતા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અંતર્ગત પ્રમોટ કરવામાં આવે છે. એમનો ઉદ્દેશ્ય છે કે પ્રમોટ આંતરપ્રિન્યોરશિપને પ્રમોટ કરવાની, આત્મનિર્ભર બનવા માટે પ્રમોટ કરવાનું. પરંતુ વિમેન, SC અને ST, સ્ટેન્ડઅપ ઇન્ડિયા માત્ર
એસસી એસટી અને વિમેનને ઉપર જ ફોકસ કરે છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે, તો આજ માટે આટલું રાખીએ. પરંતુ આ બધી જગ્યાએ તમે મારી સાથે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામમાં સ્ટડી ટેલર ફોલો કરશો તો બધું નવી નવી માહિતી મળશે. ટેલિગ્રામમાં સ્ટડી ટેલર જોઈન કરી નાખશો તો પીડીએફની એ બધી વસ્તુ મળી જશે. તો આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા જે છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે. એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત શું આપવામાં આવે છે, અને ભારત અને શ્રીલંકા વચ્ચે જે શાંતિ કરાર થયેલો હતો એ ક્યારે થયેલો હતો. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થ હાર્દિક.